ભાજપના ગઢ સુરત અને તેમાં પણ સી આર પાટીલના ઘર કહેવાતા પાંડેસરામાં ભાજપના જ મતદારોએ ભાજપ વિરોધના બેનરો લગાડી આક્ષેપો કરતા રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપથી જ ભાજપની વર્ષો જૂની વોટ બેંક હવે કંટાળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને થોડા થોડા સમયે ભાજપ વિરોધી મતદારો હોવાનો અહેસાસ પણ મતદારો કરાવી રહ્યા છે. ત્યારે શનિવારે પાંડેસરા વિસ્તાર કે જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો વિસ્તાર છે ત્યાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડતા શહેરમાં રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો. પાંડેસરા વિસ્તાર ખાતે આવેલ જાનકી પાર્ક સોસાયટીના રહીશોએ બેનર થકી ભાજપનો વિરોધ કર્યો હતો. બેનરમાં સ્થાનિકોએ લખ્યું હતું કે ભાજપના કામચોર, જુઠ્ઠા અને વિશ્વાસઘાતી નેતાઓને 25 વર્ષથી અમુક સોસાયટીવાળાઓએ મોદી ભક્તિમાં ખોબે ખોબે જુઠ્ઠા વિકાસના નામે મત આપ્યો હતો, પણ ભાજપના નેતાઓએ અમારી સોસાયટી સાથે અન્યાય જ કર્યો છે, જેથી અમારી સોસાયટીના રહીશો તરફથી તમને હવે મતની ભીખ મળશે નહીં અને હવે મતની ભીખ માગવા હાથ જોડીને આવવું નહીં, જેવા બેનરો લગાડ્યા હતા. સાંભળો શું કહી રહ્યા છે સોસાયટીના રહીશો. મનોજભાઈ, કયા વિસ્તારમાં રહો છો અને બેનર લગાવવા જે લગાવ્યા છે શા માટે લગાવ્યા છે? હું છેલ્લા 25 વર્ષથી આ સોસાયટીમાં રહું છું અને છેલ્લા જ્યારથી અહીંયા આવ્યું છું ત્યારથી આ બીજેપીને જોઈન કરી છે, પણ અહીંયા એવું કંઈ દેખાતું નથી. ફક્ત યુઝ એન્ડ થ્રોવાળી વાત છે. આ વચ્ચે રોડનો કે ગમે તે પ્રશ્ન આવે અહીંયા કોઈ વસ્તુનો કોઈ ઉલ્લેખ થતો નથી. હમણાં આ રોડનું કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા છે, પ્લસ અમારી સીઓપી એટલું ખંડેર બની ગઈ છે આજે કે ત્યાં લોકો પાછળની આવાસને ઝૂંપડપટ્ટી લાગે છે તે ટોયલેટ બી કરીને ઘણી વખત ચાલ્યા જાય છે. અમે લોકો કેટલી વખત ત્યાં ઓફિસમાં જઈએ, ધક્કા ખવડાવે છે, એ તો થઈ જશે થઈ જશે. ફક્ત 5 વર્ષ થાય એટલે અહીંયા ધારાસભ્યશ્રી કે કોર્પોરેટરશ્રીઓ આવીને વોટ માંગને માંગણી કરી લે છે, પણ કોણીએ ગોળ ચોપડીને એવા ચાલ્યા જાય છે. પછી 5 વર્ષ પછી હવે બીજો જ દેખાશે કોઈ મન, તો એવું લાગે છે. એટલે આ ત્રાહીમાન થઈને મારે આ પગલું લેવા પડ્યું છે. અત્યારે ભૂતકાળમાં જ અત્યારે ઇલેક્શન ગયું છે, તો ઇલેક્શનમાં કઈ રીતની તમે રજૂઆત કરી હતી, એનો કંઈ નિરાકરણ આવ્યું છે? એ લોકોને મેં કીધું હતું, બહુ રિક્વેસ્ટ કરી હતી કે મેડમ આ શું છે, આનો કોઈ મરી જાય, કોઈ એક્સિડન્ટ કે કોઈ કંઈ બી થાય એનો જવાબદાર કોણ? તો એ લોકોને શું કહેવાનું, એક જ વસ્તુ છે એ તો બસ હવે તમે અઠવાડિયું આપો, અમે તમારું આ નિવેદન સ્વીકારશું અને આ જે બી કામ અધૂરા છે તે પૂરા કરીશું. પણ એવું કંઈ દેખાતું નથી અને આજ સુધી કોઈ અહીંયા આવેલ નથી. આ સોસાયટીમાં કેટલા વ્યક્તિઓ રહે છે અને કઈ રીતની એ લોકોની પાસે? અમારે ત્યાં 126 મકાનો છે, કુલ્લે 126 મકાનો છે. બધા ભાજપ વિરોધીના સૂત્ર કરી રહ્યા છે, બધા સક્રિય હતા, બહુ સેવા કરી એમને, અમે લોકો બહુ સેવા કરી પણ નિષ્ફળ ગયા. હવે આજે તો કોઈ, આજે ઇવન તો કોઈ એક વ્યક્તિ જો મારી પાછળ કોઈ ઊભું રહે છે કે જાઓ તમે જ જાઓ એમ, કે આ બધા એવા જ હશે, એ લોકોનું વિચારવાનું એવું છે કે બધા શું એવા જ હશે. એ લોકો ત્રાસી ગયા છે, એકદમ ત્રાસી ગયા છે. કેટલી દિવાલો પડી ગઈ છે, આ ગ્રાઉન્ડ જે બાઉન્ડ્રીની દિવાલો આવે છે એ બી ઘણી જગ્યાએ, ઇવન તો મારી દિવાલ પડેલી છે, ત્યાં જોવા આવવાને કોઈ કોઈને ટાઈમ જ નથી જાણે કોઈ પાસે. ખાલી બસ એક જ વસ્તુ કે અમે આવશું, બસ થઈ જશે તમારું કામ, ખાલી જીતાડો ને, અમને જીતાડો ને, બસ એક જ વસ્તુ. એ લોકોને ખાલી જીત જ મહત્ત્વનું છે, એ પછી અહીંયા કોઈ દેખાતું નથી. અચ્છા, સોસાયટીવાળા પોતાની વાત પર મક્કમ રહેશે ખરી? આગળ રહેશે, કેમ નહીં રહેશે? આજે કોઈનું બી કામ થશે, કોઈનું બી કામ થશે, આજે કોઈને બી માન સન્માન કે કામ વાલું હોય કે નહીં, તો સ્વાભાવિક છે ને. તમે અહીંયા કંઈ બી કામ કરો કે કંઈ બી નવીનતા લાવો તો અહીંયા 100% તમને રિસ્પેક્ટ આપશે અને વ્યવસ્થિત વાતચીત કરશે તમારી જોડે. હાલ તો પાટીલના ગઢમાં ભાજપના જ મતદારોએ બેનરો દ્વારા વિરોધ દર્શાવતા ખરેખર ભાજપથી મતદારો વિમુખા થયા હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.